નમસ્કાર શિક્ષક મિત્રો જેની આપણે સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એ સમાચાર આવી ગયા છે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા વધઘટ અને જિલ્લા આંતરિક બદલી કેમ્પોનું આયોજન કરવામાં આવનાર છે તેની વિગતો વિગતવાર જોઈએ મિત્રો પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા એકત્રીસ સાત બે હજાર ચોવીસના મંજૂર મહીકમ મુજબ વધઘટ કેમ્પ અને જિલ્લા આંતરિક કેમ્પોનું આયોજન કરવામાં આવનાર છે તારીખ વીસ આઠ બે હજાર ચોવીસથી તારીખ બાવીસ આઠ બે હજાર ચોવીસ સુધી વધઘટ બદલી કેમ્પનું આયોજન કરવામાં આવનાર છે મિત્રો તારીખ એકત્રીસ સાત બે હજાર ચોવીસની સ્થિતિએ મંજૂર મહિ કરેલ મહેકમ કરતાં વધારાના ફરજ બજાવતા વિદ્યા સહાયક પ્રાથમિક શિક્ષક કે ઉચ્ચ પ્રાથમિક શિક્ષકને વધ ગણી વધ પડતા વિદ્યા સહાયક પ્રાથમિક શિક્ષક કે ઉચ્ચ પ્રાથમિક શિક્ષકના વધઘટ કેમ્પમાં હુકમ કરવાના રહેશે ત્યારબાદ જિલ્લા આંતરિક બદલી ઓનલાઈન મોડમાં કુલ બે તબક્કાઓમાં થશે જેમાં પ્રથમ તબક્કામાં તારીખ ચોવીસ આઠ બે હજાર ચોવીસથી તારીખ ઓગણત્રીસ આઠ બે હજાર ચોવીસ સુધી જિલ્લા કક્ષાએથી ખાલી જગ્યાઓની માહિતી ઓનલાઈન એન્ટર કરવાની અને પોર્ટલમાં ખાલી જગ્યાઓનું વેરિફિકેશન કરવાની કામગીરી થશે કેમ્પના આયોજન અંગે પ્રથમ તબક્કાનું સમયપત્રક જોઈએ તો તારીખ એક નવ બે હજાર ચોવીસથી તારીખ પાંચ નવ બે હજાર ચોવીસ સુધી શિક્ષક કે વિદ્યા સહાયક દ્વારા આંતરિક બદલીઓ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી થશે તારીખ બે નવ બે હજાર ચોવીસથી તારીખ સાત નવ બે હજાર ચોવીસ સુધી તાલુકા દ્વારા અરજી ફોર્મ વેરિફિકેશન કરી માન્ય અમાન્યના કારણો સહિત જિલ્લા કક્ષાએ રજૂ કરવાની કામગીરી થશે ત્યારબાદ તારીખ ચાર નવ બે હજાર ચોવીસથી તારીખ પંદર નવ બે હજાર ચોવીસ સુધી જિલ્લા કક્ષાએથી અરજીઓની ચકાસણી કરી એપ્રુવલ કે રિજેક્ટ કરી લેખિત કારણો સહિત અરજદારને જાણ કરવાની અને એપ્રુવલ અરજીઓ અપલોડ કરવાની કામગીરી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી કે શાસનાધિકારી દ્વારા થશે ત્યારબાદ તારીખ સત્તર નવ બે હજાર ચોવીસથી અઢાર નવ બે હજાર ચોવીસ સુધી રાજ્ય કક્ષાએ વેરિફિકેશનની કામગીરી નિયામક કચેરી કક્ષાએથી થશે અને તારીખ વીસ નવ બે હજાર ચોવીસથી તારીખ બાવીસ નવ બે હજાર ચોવીસ સુધી ઓર્ડર ઇસ્યુ કરવાની કામગીરી થશે જિલ્લા આંતરિક ઓનલાઈન બદલી કેમ્પના બીજા તબક્કાનું સમયપત્રક જોઈએ તો તારીખ ચોવીસ નવ બે હજાર ચોવીસથી સત્યાવીસ નવ બે હજાર ચોવીસ સુધી ખાલી જગ્યાઓની માહિતી ઓનલાઈન એન્ટર કરવાની કામગીરી તથા પોર્ટલમાં ખાલી જગ્યાઓનું વેરિફિકેશન કરી પોર્ટલનું ટેસ્ટિંગ કરવા માટેનો સમયગાળો જિલ્લા કક્ષાએથી કરવામાં આવનાર છે ત્યારબાદ તબક્કાવાર સમયપત્રકની વાત કરીએ તો અઠ્યાવીસ નવ બે હજાર ચોવીસથી તારીખ ત્રીસ નવ બે હજાર ચોવીસ સુધી શિક્ષક કે વિદ્યા સહાયક દ્વારા આંતરિક બદલીઓ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી થશે તારીખ એક દસ બે હજાર ચોવીસથી તારીખ ત્રણ દસ બે હજાર ચોવીસ સુધી તાલુકા દ્વારા અરજી ફોર્મ વેરિફિકેશન કરી અને માન્ય કે અમાન્ય કારણો સહિત જિલ્લા કક્ષાએ રજૂ કરવાની કામગીરી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી તથા શાસનાધિકારી દ્વારા થશે તારીખ બે દસ બે હજાર ચોવીસથી તારીખ દસ દસ બે હજાર ચોવીસ સુધી જિલ્લા કક્ષાએ અરજીઓની ચકાસણી કરી એપ્રુવલ કે રિજેક્ટ કરી લેખિત કારણો સહિત અરજદારને જાણ કરવાની અને એપ્રુવલ અરજીઓ અપલોડ કરવાની કામગીરી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કે શાસનાધિકારી દ્વારા થશે ત્યારબાદ અગિયાર દસ બે હજાર ચોવીસથી તારીખ ચૌદ દસ બે હજાર ચોવીસ સુધી રાજ્ય કક્ષાએ વેરિફિકેશનની કામગીરી નિયામક કચેરી કક્ષાએથી થશે પંદર દસ બે હજાર ચોવીસથી તારીખ સોળ દસ બે હજાર ચોવીસ સુધી ઓર્ડર ઇસ્યુ કરવાની કામગીરી થશે થેન્ક યુ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ ફોર મોર વી